મિત્રો કેમ છો ફરી એક વખત આપ સૌનું એટ નાઇન ટેન મેથ્સ એન્ડ સાયન્સ પર હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ ગણિત વિષયમાં એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે ચેપ્ટર નંબર નવ સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ તો આપણે આ પ્રકરણની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ તેમજ ત્રિકોણના ક્ષેત્રફળ વિશેનો અભ્યાસ કરવાના છીએ આપણે ચતુષ્કોણનો અભ્યાસ કરી લીધો ત્રિકોણનો અભ્યાસ કરી લીધો વિવિધ વિવિધ સાબિતીઓ લઈ લીધી ઘણા બધા પ્રમેયો ભણી ગયા ઘણા બધા નિયમો ભણી ગયા હવે આપણે વાત કરવાની છે ક્ષેત્રફળ વિશેની ત્રિકોણના ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ વિશેની બરાબર છે તો એમાં પણ ઘણી અવનવી વાતો છે બરાબર જેની અંદર આજે આપણે વાત કરવાના છીએ પ્રાસ્તાવિક બાબતોની કેટલીક કેટલાક શબ્દો સમજવાના છીએ કેટલાક નિયમો જાણવાના છીએ ક્ષેત્રફળ શું છે ક્ષેત્રફળના એકમ તરીકે શું શું આવી શકે છે બરાબર શું છે ક્ષેત્રફળ કોને હોય પહેલી વાત તો એ કરીશું બરાબર ક્ષેત્રફળ હોય કોને બરાબર તો આ બધી ચર્ચાઓ આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો ખૂબ જ શાંતિથી આ વિડીયો જોજો અને સમજજો તેમજ કાંઈ પણ પ્રકારના ડાઉટ્સ હોય તો એ તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો બરાબર છે તો ચાલો હવે આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર પ્રાસ્તાવિક સમજ તો તો મિત્રો તમને કીધું એમ કે આપણે જાણીશું કે ક્ષેત્રફળ હોય કોને તો પહેલી જ વાત એ કરેલી છે કે ત્રિકોણ ચતુષ્કોણ અને વર્તુળ જેવી વિવિધ બંધ આકૃતિઓને ક્ષેત્રફળ હોય છે ખાસ યાદ રાખો બંધ આકૃતિ જે હોય છે એને જ ક્ષેત્રફળ હોય છે જુઓ બંધ આકૃતિ એટલે બંધ આકૃતિમાં તો ખબર પડે ને બરાબર છે તો આ બંધ રીતે વિવિધ વિવિધ આવ્યા રાખે બરાબર છે પછી વાત કરી સમતલિય પ્રદેશની તો સમતલિય પ્રદેશ શું છે કે સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો સમતલિય પ્રદેશ કહે છે મતલબ કે આ કોઈ એક આકૃતિ છે આ રીતની બંધ આકૃતિ આ જેટલો સમતલનો ભાગ રોકે બરાબર છે ધારી લઈએ કે આ એક સમતલ છે બરાબર આ એક સમતલ છે એમાં એક આકૃતિ દોઈ રહી આ રીતે તો આ જેટલો ભાગ રોકે છે સમતલનો આ આકૃતિ સમતલનો જેટલો ભાગ રોકે છે તેટલા ભાગને આ આકૃતિનો સમતલિય પ્રદેશ કહેવાય સમજાય છે તો બસ એ જ કીધેલું છે તો સમતલિય પ્રદેશ કેટલો રોકે છે ત્રિકોણ છે આ વર્તુળ છે બરાબર ઓ કેન્દ્રિત ઓપી ત્રીજિયા વાળું જેની ત્રીજી આર હોય એવું એક વર્તુળ છે તો આ પણ જે અંદરનો ભાગ છે રોકેલો ભાગ એ ભાગને આપણે કહીશું સમતલિય પ્રદેશ વર્તુળનો બરાબર ત્યાર પછી હવે સમતલીય પ્રદેશ સમજી લીધા પછી હવે આપણે વાત કરીએ ક્ષેત્રફળની કે ક્ષેત્રફળ કોને કહેવાય ક્ષેત્રફળ મિત્રો સમતલીય પ્રદેશનું પરિમાણ છે શું છે ક્ષેત્રફળ શું છે સમતલીય પ્રદેશ આપણે જે અહીંયા શીખા ને એનું પરિમાણ પરિમાણો પરિણામ નહીં આના જેવો જ એક શબ્દ આવે પરિણામ એ પરીક્ષા પછી આવે પરિણામ પત્ર પરિણામ પત્રક જે છે રિઝલ્ટ છે પરીક્ષા પછી આવે બરાબર આ પરિણામ નહીં પરિમાણ મ હણો અડા આવડો થઈ જાય એટલે શબ્દ નો અર્થ બદલી જાય છે પરિમાણ એટલે માપ થાય શું થાય માપ સાઈઝ બરાબર તો સમતલીય પ્રદેશના પરિમાણ કે માપને કહેવાય છે શું ક્ષેત્રફળ કહેવાય છે બરાબર અંગ્રેજી શબ્દ છે આના માટે મેગ્નિટ્યુડ શું વપરાય છે મેગ્નિટ્યુડ શબ્દ વપરાય છે પરિમાણ માટે મેગ્નિટ્યુડ શબ્દ વપરાય છે

સમતલનો રોકેલો જે ભાગ છે એકમ ખૂબ જ અગત્યનો ક્ષેત્રફળ હોય કોઈ પણ માપ લંબાઈ હોય પહોળાઈ હોય એના માટે એકમ ખૂબ જ અગત્યનો છે બરાબર તો પરિમાણ કે માપને હંમેશા કોઈ એક સંખ્યા અને એકમમાં દર્શાવવામાં આવે છે આપણે કોઈ રેખા દોરીએ આ રીતે બરાબર છે અને કહી દઈએ એની લંબાઈ પાંચ છે શું છે પાંચ છે એની લંબાઈ કેટલી છે પાંચ છે પણ આપણે અહીંયા ચોખવટ પાડીએ છીએ કે આની લંબાઈ પાંચ સેન્ટીમીટર છે બરાબર એટલા માટે આ એક સંખ્યા આવી અને આ એકમ આવ્યો તો આ પરિમાણ કે માપ હંમેશા આપણે જયારે દર્શાવવું હોય ત્યારે એક સંખ્યા આવવી જોઈએ અને એકમ આવવું જોઈએ ત્યારે જ તે સંપૂર્ણપણે પરિમાણ દર્શાવ્યું કહેવાય જો આપણે એમ લખી નાખીએ કે આ રેખાની લંબાઈ પાંચ છે તો પાંચ શું પાંચ સેન્ટીમીટર હોય પાંચ મિલીમીટર હોય મીટર હોય પાંચ કિલોમીટર હોય બરાબર એટલા માટે એમ ન ચાલે આપણે કહેવું પડે કે સેન્ટીમીટર છે બરાબર તો આ એકમનું અગત્યતા ખૂબ જ છે આગલા ધોરણની અંદર ખૂબ જ સમજજો એકમ વિશેની વાતો તમે ખૂબ જ શીખશો એકમનું મહત્વ ખૂબ છે જ્યારે કોઈ પણ માપ લખો ત્યારે પાછળ એનો એકમ હંમેશા લખવો જા ભૂલવો નહીં બરાબર છે આગળના ધોરણોની અંદર એકમોના ના પણ માપ હશે એકરૂપ આકૃતિઓમાં ક્ષેત્રફળ કઈ રીતે ભાગ ભજવે છે એની તો મિત્રો એકરૂપ આકૃતિઓ શું હોય છે એ આપણે સમજી ચુકી છીએ કે જો બે આકૃતિઓના આકાર અને માપ સમાન હોય તો તે બે આકૃતિઓને કેવી આકૃતિઓ કહેવાય છે એકરૂપ આકૃતિઓ કહેવાય છે પરંતુ આ એકરૂપ આકૃતિઓ માટે ક્ષેત્રફળ વિશે આપણે શું કહી શકીએ તો ક્ષેત્રફળ વિશે બે બાબતો કરેલી છે કે બે એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ સમાન હોય છે જે બે આકૃતિઓ એકરૂપ હોય મતલબ કે જે બે આકૃતિના આકાર અને માપ સમાન હોય તેનું ક્ષેત્રફળ પણ સમાન હોય બરાબર છે ત્યાર પછી બીજી વાત એવી કરી કે જ્યારે બે સમાન ક્ષેત્રફળ વાળી આકૃતિ એકરૂપ હોય તેવું જરૂરી નથી શું કીધું આનાથી વિરોધાભાસ કીધો કે બે સમાન ક્ષેત્રફળ ધરાવતી હોય એવી બે આકૃતિઓ હંમેશા એકરૂપ હોય તેવું જરૂરી નથી જુઓ ઉદાહરણ આપેલું છે એક લંબચોરસ જે લંબાઈ નવ સેન્ટીમીટર પહોળાઈ ચાર સેન્ટીમીટર ક્ષેત્રફળ કાઢો કેટલું થાય છત્રીસ અહીંયા મેં એકમ નથી દર્શાવ્યું દર્શાવી દઉં સેન્ટીમીટર સ્ક્વેર અહીંયા પણ આવશે સેન્ટીમીટર સ્ક્વેર જ બરાબર અહીંયા છે એક ચોરસ જેની લંબાઈ એક બાજુનું માપ છ સેન્ટીમીટર છે તો એનો સ્ક્વેર કરી નાખો છત્રીસ થઈ જાય છ નો વર્ગ છત્રીસ થાય તો આ બંનેનું જુઓ ક્ષેત્રફળ સમાન છે તો શું આ બંને આકૃતિ એકરૂપ થઈ કહેવાય ના ન થઈ કહેવાય શું કામ કારણ કે આ બંનેના આકાર કેવા છે જુદા જુદા છે આકાર અને માપ જુદા જુદા છે એટલા માટે બરાબર એકરૂપ આકૃતિ થવા માટેની શરતનું પાલન કરતી નથી એટલા માટે આ બે આકૃતિઓ એકરૂપ નથી પછી એક ત્યાર પછીની છેલ્લી અને નાનકડી વાત જો આ રીતનું કોઈ પણ આકૃતિ રચાતી હોય મૂળ આકૃતિ આખી આકૃતિ શું છે આ ટી આકૃતિ છે બરાબર તો આપણે આકૃતિ ક્ષેત્રફળ છે છે એની અંદર પેટા પી અને આકૃતિઓ આ ક્યુ આકૃતિ અને આ છે આ પી આકૃતિ તો આપણે જો આ ટી નું ક્ષેત્રફળ મેળવવું હોય તો પી નું ક્ષેત્રફળ મેળવવું પડે અને ક્યુ નું ક્ષેત્રફળ મેળવવું પડે એટલે કે આકૃતિ ટી નું ક્ષેત્રફળ બરાબર આકૃતિ પી નું ક્ષેત્રફળ વત્તા આકૃતિ ક્યુ નું ક્ષેત્રફળ આવું ઘણી બધી વખત થશે આ ચેપ્ટર ની અંદર યાદ રાખવી આ વસ્તુ ખૂબ જ કામ આવશે એટલા માટે બરાબર છે તો આ બાબતનો લાસ્ટ પોઈન્ટ હતો આ બધી વાત થઈ પ્રાસ્તાવિક હવે આપણે નેક્સ્ટ વિડીયો ની અંદર વાત કરીશું એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓની વચ્ચે આવેલી આકૃતિઓની તો ત્યાં સુધી મિત્રો આ બધી વસ્તુઓનો અભ્યાસ કરો આભાર Music